આંગણવાડીઓમાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર મહિલા કર્મચારીઓ એકઠા થયા હતા. પડતર માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવા માટે આંગણવાડી કાર્યકરો મક્કમ બની તો એકઠા થયેલી મહિલાઓને મળવા મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન પહોંચી ગયા હતા. સાબરકાંઠા જિલ્લામાં આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલા કાર્યકર્તાઓ અને તેડાગરની મહિલાઓ દ્વારા સરકાર સમક્ષ પડતર માંગણીઓ માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું, ત્યારે સરકાર દ્વારા મહિલા કાર્યકર્તાઓને અને તેડાગરની મહિલા કાર્યકર્તાઓને પગાર વધાર્યો હતો. જોકે હજુ પણ આંગણવાડી કર્મચારીઓ માંગણી મુજબ પગાર ના કરી આપતા આંદોલન ચાલુ રાખવાનું નક્કી કરાયું છે. તો બીજી તરફ રવિવાર સુધીમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે મહિલાઓ દેખાવો કરવા એકઠી થવાનું પણ નક્કી કરી લીધું છે. સાબરકાંઠા જિલ્લામાં 1922 આંગણવાડી કાર્યરત છે. 1914 આંગણવાડી કાર્યકર્તાઓ અને 1859 તેડાગરની કાર્યકર્તાઓ હડતાલ યથાવત રાખશે. હિંમતનગર ટાવર ચોક ખાતે મહિલાઓ એકત્રિત થઈને વિરોધ કરી રહી હતી. એ સમયે મહિલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમર પહોંચી ગયા હતા અને મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. તો આંદોલન તૂટે નહીં અને લોલીપોપથી આંદોલન સ્થગિત નહીં કરવાનું પણ જણાવ્યું હતું. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. બેન, કઈ કઈ માંગણીઓ તમારી સંતોષાઈ નથી જેના કારણે હજુ આંદોલન ચાલુ રહે છે? કેટલા દિવસો સુધી આંદોલન ચાલુ રહેશે? કેવા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે? અમારી માંગણીઓ એક બી સંતોષાઈ નથી. અમારો 18,000 થી 22,000 ની સેલરી ની માંગણી હતી, તો સરકારે ખાલી અમારા 2,000 જ વધાર્યા છે. અમને લેલીપોપ આપી છે સરકારે, દર વખતે લેલીપોપ આપી છે. 300 વધારે 500 વધારે એટલા જ વધાર્યા છે. અને આ વખતે અમે 1 તારીખથી હડતાલ ઉપર છીએ. ખાલી અમારો 2,000 જ વધારો કર્યો છે, જે અમને માન્ય નથી. અમારી એટલી બધી કામગીરી છે અને સામે 10,000 પગાર અમને પોસાતો નથી. તેથી અમારી બધી બહેનો જ્યાં સુધી અમારો 18,000 થી 22,000 પગાર નહીં કરે સરકાર, ત્યાં સુધી બધી બહેનો હડતાલ ઉપર જ રહેશે. આંગણવાડી કોઈ બી નહીં ખોલે. અને અમે અને જો રવિવાર સુધી અમારો ચુકાદો ના આવ્યો તો સોમવારે બધી ગાંધીનગર બધી બહેનો જઈશું ગાંધીનગર, ભૂખ હડતાલ ઉપર બેસીશું, ધરણા ઉપર બેસીશું બધી બહેનો. અને જો નહીં કરે તો ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું અમે. આંગણવાડી કાર્યકર્તા બહેનો ને મળવાની વાત તો આવતી જ એટલા માટે નથી કે એમની વેદનાઓથી આખું એ ગુજરાત ખૂબ સારી રીતના પરિચિત છે. એમને જે વેતન મળે છે એના પ્રમાણે એની પાસેથી જે કામ લેવામાં આવે છે એનાથી પણ એમની જે અવાજ છે એ સરકાર સુધી પહોંચાડવા માટે અવારનવાર પ્રયત્નો કરતા રહે છે, પણ અવારનવાર આ પ્રયત્નોમાં બહેનો નિષ્ફળ નીવડે છે. ચૂંટણીઓ આવે ત્યારે આંદોલન થાય આવી વાત કરીને સરકાર એમની વાત અને અવાજ દબાવી દે છે. ત્યારે બહેનોને મળવાનું થયું, ખૂબ દુઃખ થાય છે કે આપને આપના માધ્યમથી દર્શકોને કે બહેનોને પણ ઘણા આ લોકો ધમકીઓ આપવામાં આવે છે કે જો ઝડપથી તમારું આંદોલન પૂરું નહીં કરો તો તમને છૂટા કરી નાખવામાં આવશે. અને આવે આંદોલનને જે પૂરું કરવા માટેના જે થઈ શકતા હોય તમામ પ્રયત્નો, નિષ્ફળ પ્રયત્નો સરકાર કરી રહી છે અત્યારે પણ. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ વખતે સરકાર એમના કોઈ પણ પગલાઓમાં સફળ નહીં નીવડે, કારણ કે હવે આ બહેનોએ શસ્ત્ર ઉઠાવી લીધા છે. એક આપના માધ્યમથી કવિતા કહેવા માંગીશ. પુષ્યમિત્ર ઉપાધ્યાય કરીને એને ખૂબ સરસ કવિતા લખી હતી કે ઉઠો દ્રૌપદી શસ્ત્ર ઉઠા લો, અબ ગોવિંદ ના આયેંગે, કેસી રક્ષા માંગ રહી હો દુશાસન સરકારો સે. એટલે આ દુશાસન સરકાર છે એની પાસે રક્ષાની આશા રાખીને બહેનો બેઠી છે. પણ કહેતા ખૂબ દુઃખ થાય છે કે સરકારને આજે જ્યારે મોદી સાહેબનો જન્મદિવસ છે, જન્મદિવસની આપના માધ્યમથી શુભેચ્છાઓ પાઠું છું, પણ જ્યારે મુખ્યમંત્રી તરીકે અહીંયાથી વાયદા અને વચનો આપીને ગયા અને પ્રધાનમંત્રી બન્યા ત્યારે આટલી ધામધૂમથી જ્યારે જન્મદિવસની ઉજવણી થતી હોય ત્યારે એમના કાર્યકર્તાઓને કહેવા માંગુ છું કે શરમ થવી જોઈએ. આટલી બધી પ્રજા હેરાન છે, ત્રસ્ત છે, મોંઘવારીથી પરેશાન છે, દિવસે ને દિવસે બેરોજગારી વધતી જાય છે. આજે રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે એમનો જન્મદિવસ જ્યારે જાહેર કરવો પડતો હોય અને આવા મોટા મોટા ખોટા ખોટા જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમો રાખતા હોય ત્યારે શરમ થવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને અને નેતાઓને કે જન્મદિવસની ઉજવણી તો ત્યારે થાય કે જ્યારે પ્રજા સુખી હોય.
આખા ગુજરાતમાં એક પણ નાગરિક સુખી નથી, દરેકને આંદોલન ઉઠાવવું પડે છે. કોરોના કાળના કપરા સમયમાં જેમણે ખડે પગે 24 કલાક પોતાની ફરજના ભાગ રૂપે લોકોની સેવા કરી છે, એ લોકો પણ આજે આંદોલન કરી રહ્યા છે. બહેનો પણ આંદોલન કરી રહી છે, કર્મચારીઓ પણ આંદોલન કરી રહ્યા છે. મને લાગે છે કે સરકારમાં એક પણ નાગરિક સુખી નથી. ક્યાંક ને ક્યાંક દબાય છે, પીડાય છે એટલે બોલી નથી શકતો, પણ એક પણ નાગરિકને સુખાકારીનો અહેસાસ નથી થતો. એ આપના માધ્યમથી આજે મોદી સાહેબને કહેવા માંગે છે, કારણ કે આજે એમનો જન્મદિવસ. ખાસ કરીને રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો આજે માસિયલ ઉપર હતા, એ લોકોનો આંદોલન તોડવાનો પ્રયાસ થયો છે, શું કહેશો? દરેક આંદોલનને તોડવાનો પ્રયાસ થાય છે, કારણ કે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ખૂબ સક્રિય થઈ, તે ખૂબ સક્રિય અને ચેતનવંતી જોવા મળે છે. ક્યાંય લોકોની માંગણીઓને સંતોષ આપીને, એમને સંતોષની લાગણી પૂરી પાડવાનો એમનો પ્રયત્ન નથી હોતો, પણ કેમ કરીને આંદોલનો તોડવા, કેમ કરીને અવાજ દબાવવા, કેમ કરીને કંઈક નવું એને રૂપ આપી દેવું અને આ લોકોને ઘરે બેસાડીને ચૂપ કરી દેવા એના માટેના પ્રયત્નો કરતા હોય, ત્યારે આ સરકારને હું સદંતર રીતના નિષ્ફળ નીવડી એટલા માટે કહી શકું કે જ્યારે સરકારમાં એના નાગરિકો પ્રજા સુખી ન હોય ત્યારે એ સરકાર કોઈ દિવસ સફળ ના